ज्ञानिनी मोह तारिणी भवती मोक्ष चारिणी ब्रह्मणी छे उपमा आप्यानी जेने तमारा कविते व्यर्थ अहवाती निज मति मपाई में मनी छे ओ राज चंद्र बाण ख्याल नती पमताई जिनेश्वर तनी वाणी जानी ते જેના પ્રતાપે અંતરી પરમાત્મા શુદ્ધ પ્રકાશ તો જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો બૌદ્ધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો તે રાજચંદ્ર પ્રશાંત કિરણો ઉર્અમ ઉજાળજો ઉર્અમ ઉજાળજો સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ્યાણી અનાથ એકાંત સનાથ થશે તેના વિના કોઈ નવાય શશે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના કાયરને आत्मा परमात्मा अलग रहे बहुकाल सुंदर मेला कर दिया सदगुरु मिला तीर्थ नाही ફલ સંત મિલે ફલ ચાર સદગુરુ મિલે અનેક ફલ કહત કવિ આચાર્ય પ્રભુ શ્રી પદ્મનંદી સ્વામી વિરચિત પદ્મનંદી પંચવિંશતિ એ સત્શાસ્ત્રને આધારે અધિકાર પહેલો એના માધ્યમથી ધર્મોપદેશામૃત એના માધ્યમથી તત્વની વિચારણા કરી રહ્યા છીએ. ક્રિયા કોઈ પણ હોય એનું પરિણામ તો એક જ વસ્તુમાં થવું જોઈએ, ચાહે ભક્તિ રૂપે હોય, ચાહે સ્વાધ્યાય રૂપે હોય, ચાહે કોઈ પણ સ્વાધ્યાય રૂપે હોય, ચાહે એ તપ રૂપે હોય, ચાહે દાન રૂપે હોય, ચાહે કોઈ પણ પ્રકાર હોય. જેના વડે આત્મા જાગે, જેના વડે એને દુનિયા ખોટી લાગે, જેના વડે દુનિયા એને ક્ષણિક લાગે, જેના વડે આ સંબંધો એનો વિયોગ અવશ્ય થવાનો છે, એના અંતરમાં યથાર્થપણે બેસે અને એ બેસવાથી એને એના પ્રત્યેનો તીવ્ર આસક્તિનો ભાવ છે તૂટે, પરમ વૈરાગ્ય ભાવ આવે. એ વૈરાગ્ય ભાવ સરળતાને, સજ્જનતાને, સહનશીલતાને, વિનયને, વિવેકને, અનિકુણને ખેંચી લાવે અને આપણું જીવનનો ઉદ્યોગ થાય, જીવન વિકસિત થાય. એ જ આની પાછળનો આશય હોય છે. અવલંબન તમે જે હોય પણ પરિણામ તો એક જ આવે. જેમ કૃપાળદેવે કીધું છે, જગતની વિસ્મૃતિ કરવી અને સપના ચરણમાં રહેવું, પરિણામ તો એક જ વસ્તુમાં થવું જોઈએ. જગતની વિસ્મૃતિ થવી અને
પોતાના સ્વરૂપનો નિર્ણય થયો. બસ આ જગતમાં જ્યાં સુધી સુખબુદ્ધિ લાગે છે, જેટલા પ્રમાણમાં સુખબુદ્ધિ લાગે છે, જેટલા પ્રમાણમાં સારા પણ લાગે છે, જેટલા પ્રમાણમાં રાચવા જેવું લાગે છે, એટલો એટલો જીવ એનામાં ભારો ભાર જ્ઞાન જેમ નક્કી કરવું. કણાની જેમ ખૂંચવું જોઈએ, આંખમાં જેમ કંઈક વસ્તુ ગઈ હોય તો જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જેમ પડે પડે નહીં, એમ સંસારની અંદર વિવેકી જીવને, વિવેકવાન ને વિચારવાન જીવને, સત્સંગ દ્વારા જેનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે એવા જીવને, આસન્ન ભવ્ય જીવને, ઉર્વણા જે સંસ્કારો લઈને આવ્યો છે એવા જીવને, અથવા વર્તમાનમાં આત્મકલ્યાણ માટે જે કટિબદ્ધ થયો છે એવા મહાભાગ્યશાળી જીવને એ સંસાર ખૂંચ્યા કરે છે. એટલે પરિણામ તો એક જ વસ્તુમાં કરવાનું છે, અવલંબન અલગ અલગ હોઈ શકે છે. અહીંયા તો મુનિના બાહ્ય આચારની મુખ્યતાથી અત્યારે વાત ચાલી રહી છે. દસ ધર્મનું જે મુનિ પાલન કરે છે તે ખરેખર તો નિશ્ચય ચારિત્રની મુખ્યતા છે. કરવાનું તો નિશ્ચય ચારિત્ર જ છે, નિશ્ચય ચારિત્રમાં જ ઠરવાનું છે. નિશ્ચય ચારિત્ર એટલે પોતાના હાથમાં છે, બીજું બધું બધાનો છેદ ઉડી જાય, એકમાત્ર પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એની અંદર એકાગ્રતા, એની અંદર સ્થિરતા, એની અંદર સમાધિ, એની અંદર તન્મયતા, એની અંદર રમણતા, એની અંદર ચોટી પડવા જેવું, એમાં જામી પડવા જેવું પણ એ જે કંઈ પણ છે એ બધું એક જ નિશ્ચય રત્નત્રયમાં આવે. પ્રાપ્તિ તો એની કરવાની છે, પણ જેના જીવનમાં વ્યવહાર રત્નત્રયનું પ્રાગટ્ય થતું નથી, વ્યવહાર ધર્મનું પ્રાગટ્ય થતું નથી, એને નિશ્ચય ધર્મ કોઈ કાળે પણ પ્રાપ્ત થતો જેની કન્ડિશન એમ છે. પેલા વ્યવહાર ધર્મ હોય 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 જ, અને પછી વ્યવહાર ધર્મની ગૌણતા થાય એટલે વ્યવહાર ધર્મ કરતા કરતા નિશ્ચયનો લક્ષ્ય થાય, પછી વ્યવહાર ધર્મની ગૌણતા થાય, નિશ્ચયની મુખ્યતા થાય, અને પછી નિશ્ચયમાં સ્થિર થઈ જવા પણ થાય. એમાં આપણને દસ ધર્મોમાંથી ઉત્તમ ત્યાગ અને અકિંચન ધર્મ વિશે પણ કહ્યું હતું, એના વિશેની બે ગાથા કહી અને પછી ઉત્તમ બ્રહ્મચર્ય ઉપર આપણને લઈ જવાના છે. જુઓ આપણે લગભગ 101 ગાથા પૂરી થઈ છે, 102 ગાથા લેવાની જાજે, પૃષ્ઠ સંખ્યા 52 ઉપર છે. જે કહ્યું છે એની જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે. જ્ઞાની પુરુષો જયારે કઈ પણ બોધ આપે એટલે ગયો બોધ એટલે હવે ભૂલી જાવ, આગળનો બોધ નવો શરૂ કરો એવું નથી હોતું. એ બોધ હોય છે એની અંદર કેટલો બધો સાર ભર્યો હોય છે, એમાં કેટલું બધું તત્વ ભર્યું હોય છે, એમાં કેટલી બધી ગૂઢતા હોય છે, એમાં કેટલી બધી ગહનતા હોય છે, એમ જયારે સ્પષ્ટીકરણ ત્યારે ખબર પડે કે આપણે તો એમ કે વાંચી ગયા હતા, ચાલો બરાબર છે આમ, એમ નથી, પાછું એનું સ્પષ્ટીકરણ કરે એટલે એમાં જે ભાર છે, એમાં જે સ્ટ્રેસ છે, એમાં જે મહાત્મ્ય જે કહેવાનું એ આપણને સમજાય છે. જ્ઞાની પુરુષના વચનોને કંઈ લાઇટલી લઈને વાંચી લેવાના નથી, ખૂબ ખૂબ ઊંડાણપૂર્વક એમાં વિચાર કરવાનો છે. જેટલો નિર્મળ થાય જીવ, જેટલો પવિત્ર થાય જીવ, જેટલો શ્રદ્ધાવાન થાય જીવ, એટલું એનું ઊંડાણ છે, એનો એને ખ્યાલ આવે, એનું ઊંડાણ છે, સમજી શકે છે, અને સમજીને જીવનમાં ચરિતાર્થ કરે તો મહાભાગ્યશાળી. તો જુઓ 102 ગાથામાં શું કહે છે. વિમોહામોક્ષાય સ્વહિત નિરતાશ્ચારુ ચરિતા ગૃહદિત્યત્વાયે વિદગતિ તપસ્તે પિતિરલા જગતિ યતયો દુર્લભતરા સહાયાસ્યુયેતે જગતિ યતયો દુર્લભતરા સ્યુયેતે એમ છે. અનુવાદ: મોહ રહિત પોતાના આત્મહિતમાં લવલીન અને ઉત્તમ ચારિત્રથી સંયુક્ત જે મુનિઓ મોક્ષ પ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને તપ કરે છે તે પણ વિરલ છે, અર્થાત બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતા થતા અન્ય મુનિને પણ શાસ્ત્રાદિ આપી તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. માત્ર બાહ્યથી દીક્ષા લઈ લેવી અને બાહ્ય ચારિત્રનું પાલન કરવું એ કઈ મુનિપણું છે નહીં. આજે આપણે અહીંયા કપડાં બદલીને સફેદ કપડાં પહેરી લઈએ અથવા તો કપડાં કાઢી નાખીએ તો કઈ મુનિપણું પ્રગટે નહીં,
એ તો ઘણા બધા વર્ષોની સાધના હોય, ભવોની સાધના હોય, એના પરિપાક રૂપે મુનિપણાના ભાવ અને સાચું મુનિપણું પ્રગટે છે. મુનિ જે દેખાય તો હિમશિલા છે. હિમશિલા તો ઉપર તમે જુઓ તો આટલો જ બરફનો ટુકડા જેવું દેખાતું હોય, પણ નીચે ઘણી બધી મોટી વિશાળ બરફ ત્યાં આગળ નીચે હોય છે કે એમાં મોટા મોટા આગબોટ અને સ્ટીમર હોય તો પણ એની સાથે અથડાય તો તૂટી જાય, ચૂરે ચૂરા થઈ જાય. એમ દેખાતું બહારમાં આટલું મુનિપણું, અંતરમાં એટલા જબરજસ્ત ચારિત્રથી ભરેલું છે, એવા શ્રદ્ધાથી ભરેલું છે, એવા કૃતનિશ્ચયપણાથી ભરેલું છે, એવી સરળતા અને સજ્જનતાથી ભરેલું છે, એવા સદગુણોથી ભરેલું છે કે જે આપણને બહારથી જોવાથી ખ્યાલ નથી આવતો, કારણ કે આપણે બહારમાં જ અટકી ગઈ છે. જેમ આજે ભગવાનના સમુશ્રમાં કેટલી વાર ગયો પણ ગંધકુટી સુધી પહોંચી જ ના શક્યો. બહારની જે દિવ્યતા હતી, બહારની જે સુંદરતા હતી, બહારની જે સમુશ્રની રચના હતી, બહારની જે ભવ્યતા હતી, એમાં જ આજે અટકી જાય ફરતો ફરતો ફરતો. એ બાગ બગીચાઓમાં ને એ ત્યાં એસ્કેલેટરો છે એમાં ને એ ત્યાં આગળ જે કંઈ છે એ બધામાં એટલો બધો અટકી જાય છે કે ગંધકુટીમાં જ્યાં પરમાત્મા બિરાજમાન છે એના દર્શન કરવા સુધી પણ જતો. મુનિપણામાં પણ કંઈક એવું છે પોતાની મતિકલ્પના, મુનિએ તો આમ જ કરવું જોઈએ, મુનિ તો આમ કરતા નથી, મુનિ તો આવી રીતના હોય, મુનિ આવી રીતના હોય, કંઈકથી કીધેલું કંઈકથી સાંભળેલું, પણ અંતરના જે ભાવો છે એની મુખ્યતા મોક્ષ માર્ગમાં છે એને ભૂલી જાય છે. કદાચ કોઈ કારણસર એક વસ્તુ ન પણ પાડી શકાય તો એ ઘણું છે, પણ અંતરના ભાવ જેના રૂડા છે, અંતરના ભાવ જેના સાચા છે, શ્રદ્ધા જેની સાચી છે, એ જો કદાચ એવી કોઈ ભૂલ થાય એનાથી પણ મોક્ષ માર્ગમાંથી ચ્યુત થઈ જતો નથી. માટે એ તો આપણી કોઈ દ્રષ્ટિ જ ના હોવી જોઈએ કે આપણે મુનિની અંદરથી કંઈ દોષ કાઢી શકીએ, પરંતુ કેટલી મહાનતાના પરિપાક રૂપે એ પ્રગટે છે એનો એક અંશ તો કરી જુઓ. આટલી ઠંડીની અંદર ઉપર જઈને એમને તો બેસી જામ સાધના એક સામાયિક કરી જુઓ, ખબર પડે બે દિવસ ખાવાનું મળે, ખાવાનું પાણી ના મળે, એના વગર તો ચલાવી જુઓ જરા, ખબર પડે આપણને કેવી રીતની સાધના હોય છે, કેટલી હદ સુધી દેહાત્મ બુદ્ધિ ઘટી છે. આવા અનેક ગુણોનો શંભુ મેળવો, એ જયારે ખૂબ ઉત્કૃષ્ટ પ્રમાણમાં જયારે એ જાગૃત થાય છે, અંતરમાં પેદા થાય છે, ત્યારે મુનિપણું પ્રગટે છે. એનું પ્રાગટ્ય કઈ એમને ન રહી રસ્તામાં નથી, એટલે એ કન્ડિશન મૂકી. મુનિની વાત કઈ ના મૂકી દીધું, પહેલા કીધું કે મોહ રહિત. પહેલી કન્ડિશન તો મુનિ છે તે મોહ રહિત જ હોય, એને ગમે તે વસ્તુ મળે કે ન મળે, એની કોઈ પણ વસ્તુની ઈચ્છા જ ન હોય, સહજ વિલાસો દૂધ બરાબર એમના જીવન અંદર પૂર્ણપણે જાગેલું હોય. આપણે મુનિ જોવો તો એક જ વસ્તુ કરવાની, જિંદગીમાં મારે કોઈ પણ વસ્તુ જોઈતી નથી, ઈચ્છા નહીં. અયાચક પણ બેને પત્ર લીધેલો વચ્ચે કે ત્યાં નીચે લખેલું, અયાચક પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અયાચક પણ આ જગતમાં જેને કાંઈ પણ જોઈતું નથી ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. કારણ કે જ્યાં કોઈ પણ લેવાની ઈચ્છા છે ત્યાં ધર્મ એના મૂળમાંથી ઉડી જાય છે. ઈચ્છા જે અંદરમાં રુચિ છે એટલે સુખ બુદ્ધિ છે, એટલે મિથ્યાત્વ છે, એટલે ભ્રમ છે, એટલે ભ્રમણા છે, એટલે સંસારમાં સુખ બુદ્ધિ છે, કેવાની વાત એ છે. એ નીકળી જાય ત્યાંથી શબ્દ મોહ રહિત પહેલામાં પહેલી વાત. પરિપૂર્ણ જ્ઞાનને આનંદનો પિંડ છે. જગતના કોઈ પણ પદાર્થો, કોઈ પણ પ્રકારો, કોઈ પણ પ્રસંગો, કોઈ પણ મુમુક્ષો, કોઈ પણ મારી આહાર વિહારની વ્યવસ્થા કરવાવાળા, ગમે તેવા આહાર મળે, ગમે તેવી વસ્તુ મળે, એ કોઈ પણ મને સુખી કરી શકે નહીં. કારણ સુખ પરાવલંબન છે જ નહીં, એ સ્વાવલંબનથી પોતાની ઉપર ડિપેન્ડ છે. હું જાગૃત છું તો હું સુખી છું, હું મારામાં છું, મારા આશ્રય છું તો હું સુખી છું. પરના આશ્રય ત્રણ કાળમાં ક્યાંય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. અંતરમાં નક્કી થયું એટલે મોહ રહિત થઈ ગયા છે, ઈચ્છા રહિત થઈ ગયા છે. પર વસ્તુ તરફ દ્રષ્ટિ જ નથી, હોય કે ના હોય મારે ફરક જ નથી પડતો, મારે ફરક જ નથી પડતો, એવી દ્રષ્ટિ લાવવાની છે. અને અહીંયા તો સ્વ આત્મ લક્ષ્ય લાવવાની, કારણ કે સુખનો પિંડ તે હું જ છું એમ સમજીને, એટલે મોહ રહિત પોતાના આત્મહિતમાં લવલીન અને પોતાના સ્વરૂપનો નિર્ણય થયો. મોહરે એટલા માટે થયા કે પોતાના સ્વરૂપનો નિર્ણય થયો, પરમા ક્યાંય પણ સુખ નથી, એટલે હવે સ્વરૂપનો નિર્ણય થયો તો પછી શું કરે બીજું સ્ટેપ, એ સુખને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ. તો દિવસ રાત કે જે પોતાના આત્મહિતમાં લવલીન, પોતાના આત્મહિતમાં પુરુષાર્થી નથી કીધું, લવલીન ગળા ડૂબ 24 કલાક ક્ષણે ક્ષણે કાર્ય કરે ને પ્રસંગે પ્રસંગે, નફાનો ધંધો ચાલે છે કે નુકસાનનો ધંધો, એવી જાગૃતિ રાખ. સજાનંદજી મહારાજ છે ને એવું કહેતા હતા, શ્વાસે શ્વાસે પરમાત્માનું નામ રહેવું જોઈએ, રટણ થવું જોઈએ. શ્વાસ લે ત્યારે સજાત્મ સ્વરૂપ, નીકળે ત્યારે પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એક શ્વાસ પણ પરમાત્મા નહીં, પરમાત્માના ધ્યાન વિના, પરમાત્માના
નામ વિના, પરમાત્માના સ્મરણ વિના જવો જોઈએ નહીં, એવો પુરુષાર્થ કરવાનો. એવી જાગૃતિનો એવું એવા જાગૃત રહેવાનો પ્રયત્ન કરવાનો. એકદમ નહીં થાય, પણ ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય. એવી દશા એમને પ્રગટ થયેલી છે. એટલે પોતાના આત્મહિતમાં લવલીન છે, એકદમ જાગૃત છે, ચોકન્ના છે, સાવધ છે. ક્યાંયથી પણ કર્મો ઘૂસી જાય નહીં, ક્યાંયથી પણ કર્મો એમની લપેટમાં લઈ લે નહીં, એવા સાવધાન છે મુનિ મહારાજ. એ પ્રમાદી નહીં. એટલે કે પોતાના આત્મહિતમાં લવલીન અને ઉત્તમ ચારિત્રથી સંયુક્ત, અને ઉત્તમ ચારિત્રને જેણે જીવનમાં અંગીકાર કર્યો. અંતર પણ ચારિત્ર છે ને બહારમાં પણ શુદ્ધિ છે, બહારમાં પણ ચારિત્ર છે. એકમાત્ર ચિત્ત શુદ્ધિ, એકમાત્ર ચિત્ત પ્રાપ્તિ, એકમાત્ર ચિત્તની લીનતા, એકાગ્રતા સિવાય બીજું કાંઈ પણ જોઈતું નથી, કાંઈ છે નહીં. બધું ચારિત્ર પ્રગટી ગયું. ચારિત્ર પ્રગટેનું પરિણામ શું આવે? પરિણામ એ જ આવે કે તું તારા સ્વભાવમાં લીન ને સ્થિર થઈ જા. જગતમાં ક્યાંય પણ તારું ચિત્ત છોડેલું ન રહે એનું નામ જ તો ચારિત્ર છે. ચારિત્ર એટલે કે એવું બહારમાં પાડીએ બધું એ ચારિત્ર એવું નથી. ચારિત્ર પ્રગટ થવું એટલે એ થવું કે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવું. તો અહીંયા કહે છે કે ઉત્તમ ચારિત્રથી સંયુક્ત જે મુનિઓ, આ મુનિઓ, બાકી મુનિઓની વાત જ ચાલતી, મુનિ થઈને પણ જો મુનિપણું ન પાડે તો એ મુનિજેની વાત જ ચાલતી. અહીંયા તો સાચા મુનિઓ મોક્ષ પ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને તપ કરે છે, એના માટે ઘર આદિ જોઈને તપ કરે છે, મોક્ષ પ્રાપ્તિ માટે લક્ષ બંધાયેલો છે. શીરા માટે શ્રાવક થવાની વાત ચાલતી. આવા ઉત્તમ ચારિત્રથી વિભૂષિત મુનિઓ મોક્ષ પ્રાપ્તિ માટે, એટલે શાશ્વત સુખ અને આનંદની પ્રાપ્તિ માટે, એવો આનંદ પ્રાપ્ત થઈ જાય કે જેનો ઉપયોગ કોઈ કાળે પણ ન થાય, એવો જે આનંદ છે એની પ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને, ઘર એટલે સંસાર, ઘર પણ છોડે, કુટુંબ પણ છોડે, પરિવાર પણ છોડે, લોક પણ છોડે, સમાજ પણ છોડે, શરીર પણ છોડે, સંકલ્પ વિકલ્પને પણ છોડે, ત્યારે ચાર પ્રકારના બધા પ્રતિબંધોનો ત્યાગ કરે એમ કે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ઘર આદિ એટલે ચારે ચાર પ્રકારના પ્રતિબંધોનો ત્યાગ કરી અને તપ કરે છે, એટલે ઈચ્છા રહિત થઈ જાય છે. સાચો સ્રોત આત્મા છે, મારું સુખ તે મારા આત્મામાં જ છે એમ નક્કી કરીને એને પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં લાગી જાય છે. તે પણ વિરલ છે, બહુ જ થોડા આવા સાચા મુનિ બહુ જ વિરલ હોય છે. બધા મુનિ છે, બધા જ આપણને વંદનીય છે, બધા જ આપણે બધાને વંદન કરવાના છે, આપણે બધાની અંદર એમના મુનિપદ માટે એમને બિરદાવવાના છે, આપણા જીવનમાં ક્યારે પ્રત્યે એવો ભાવ કરવાનો છે, એમની પૂજા ભક્તિ આહાર વિહાર વિહારની વ્યવસ્થા બધું કરવાનું છે. પણ આવા સાચા મુનિ એમાં પણ બહુ જ થોડા હોય છે, રેરલી હોય છે. વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ, વિરલા ધારે તત્વને વિરલા ધ્યાવે, વિરલા ધ્યાવે. ધારણ કરનારા તો વિરલ છે, પછી ધ્યાવન 24 કલાક એમાં જ હોય. આપણી દ્રષ્ટિથી આપણે એને ઓળખી ન શકીએ, આપણે લાગે બહારની ક્રિયાઓની અંદર છે, પણ એમનું મન એમાં હોય નહીં, ઉપયોગ એમાં હોય નહીં. ભલે એ કાર્ય કરતા હોય છતાં પણ એનાથી હંમેશા ભિન્ન હોય એવી જાગૃતિ વાળા હોય તે પણ વિરલ છે, અર્થાત બહુ થોડા છે. પણ એમાં પણ આગળ કહે છે, વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતા થતા, પોતાનું તપશ્ચરણ ચાલુ જ છે, પોતાની સાધના ચાલુ જ છે, પોતાની જાગૃતિ, પોતાનો વિવેક, પોતાની આત્મલક્ષ્મી આત્મદ્રષ્ટિ એ ચાલુ જ છે, આત્મલક્ષ એ ચાલુ જ છે, એને છોડતા નથી. એ કરતા થતા અન્ય મુનિને પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે. શાસ્ત્ર આદિ, હવે અન્ય મુનિઓ જે આવ્યા હોય, કદાચ એવા હોય નવા મુનિ પણ હોય, કદાચ કઈ ઉંમર અવસ્થા જેમની થઈ હોય એવા પણ હોય, કેટલાક કઈ પોતાની સ્મૃતિથી વિભ્રમ થઈ ગયો સ્મૃતિનો એવા પણ હોય, એવા મુનિઓને પણ સાવધાન કરે છે. જ્ઞાન કહેવાનો છે, શાસ્ત્રાદિ આપે છે એટલે સાવધાન કરે છે, જાગૃત કરે છે, મોક્ષ માર્ગનો બોધ આપે છે, પ્રેરણા આપે છે. રખે તમે ભટકી ન જાઓ, રખે તમે આ માર્ગથી ચ્યુત ના થઈ જાઓ, રખે કઈ શરીરની અવસ્થા જોઈને એને આધીન ન થઈ જાઓ, એમ એમને સાવધાન રાખે છે એમ કે છે. શાસ્ત્રાદિ આપી એમને શાસ્ત્ર તો આપે છે, બોધ તો આપે છે, મહાપુરુષના વચન તો સંભળાવે છે, પણ પ્રેરણા આપીને વારંવાર વખત કરીને વારંવાર જાગૃત રાખીને આ મોક્ષ માર્ગમાં આગળ લઈ જાય છે, આપી તેમને મદદ કરે છે. તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. પેલા મુનિ તો કોઈક અપેક્ષાએ પોતાનું જ કાર્ય કરે છે, જ્યારે આને તો અન્ય જીવોના
અન્ય જે મુનિ છે એ પણ એમના માર્ગથી ચ્યુત ન થઈ જાય એની વિશેષ જાગૃતિ રાખે છે, સાવધાન રાખે છે. દરેક એમને તકલીફ હોય તો એમાં કોઈ અપેક્ષાએ મદદ પણ કરે છે અને પછી એમના માર્ગની અંદર વારંવાર બોધ આપીને સ્થિત કરે છે કે એવા જે મુનિ છે એ તો પૂર્વોક્ત મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. આમ તો મુનિપણ જ દુર્લભ છે, સાચા મુનિ થવા જ દુર્લભ છે, પણ એમાં પણ જે મુનિ આવી વિશેષ દ્રષ્ટિવાળા હોય એટલે આમાં માત્ર મુનિનું એવું નહીં, સાથે અન્ય જીવોનું પણ, એમની સાથે સંઘની અંદર જે જીવો હોય, જે જીવો શાસ્ત્ર સ્વાધ્યાય વગેરેના પીપાસુ હોય, જેમણે તત્વને યથાર્થપણે જાણવું હોય, જાણીને આત્મકલ્યાણ કરવું હોય, એમના કલ્યાણની અંદર પણ યથાશક્તિ યોગદાન આપે છે, એમને પણ બકપ કરે છે. કહો વાંધો નહીં, અમે મુનિ છે, અમે મોટા, તમે બધા શ્રાવક, એવું નથી હોતું એમને, તમે પણ આવો, તમે પણ કંઈક આ માર્ગને ધારણ કરો, તમે કંઈક આવા તત્વને જાણો ને સમજો, તમે કંઈક એવા માર્ગને પ્રાપ્ત કરો કે જેથી સાતસો સુખ અને આનંદની પરંપરાએ તમને પ્રાપ્તિ થાય. એમ કે છે, એમ કરતા કરતા અન્ય મુનિને પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે, તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. એટલે કહેવાનું એ છે કે આપણે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય એમાં સ્વાર્થ બુદ્ધિ નથી, એનાથી સીમિત નથી રહેવાનું. આનંદ તો ત્યારે થાય કે જ્યારે વહેંચાય, ઘણા બધા જીવોને એની પ્રાપ્તિ થાય, ઘણા બધા જીવોને એનો લક્ષ્ય થાય, ઘણા બધા જીવો એ જ માર્ગ ઉપર આવે. જે વિપરીતતાઓ હોય, જે કર્મના ઉદયની વિપરીતતાઓ હોય, શારીરિક આર્થિક અનેક પ્રકારની ચિંતાઓ હોય, એ જે કંઈ પણ હોય એ બધું જ ગૌણ કરી અને આ માર્ગની અંદર સ્થિર થઈ જાય, એની જ મુખ્યતા કરે. જ્યાં એની મુખ્યતા થાય ત્યાં જે કંઈ પણ બહારમાં દુઃખના નિમિત્તો છે એ બધા ગૌણ થઈ જાય છે. એ ગૌણ થઈ જાય, એ દુઃખ આપતા નથી. મુનિને કંઈ પણ થાય તો સમાધિ સદગમાં એ ગાથાનું કંઈ વિશું કરવાનું, તો કે નિજ આત્મામાં આવી જાઓ, આત્માને ચિંતાવાનું. તન્મા મુનિને કંઈ પણ જો થાય તો મુનિ શું કરે? શારીરિક દ્રષ્ટિએ કંઈ પણ થાય તો મુનિને ભૂલી જઈને આત્મામાં આવી, આત્મામાં આવે છે એટલે શરીરની પીડા છે ચાલી જાય છે. માત્ર ઉપયોગને જ ફેરવવાનો છે, સાધનાએ માત્ર ઉપયોગને ફેરવવાની છે. ઉપયોગ જ્યારે એમાં લાગ્યો છે, એમાં મારા પણ લાગ્યું છે, એ મને થઈને જેવું અજ્ઞાન ચાલે છે, ત્યારે તું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આ જે થયું તે પૂર્વકર્મથી થયેલું છે અને એનો તું જાણનાર છે. તારા સ્વરૂપને કાંઈ પણ બગાડી શકે નહીં, ભ્રષ્ટ કરી શકે નહીં, નાશ કરી શકે નહીં, દુઃખી કરી શકે નહીં. તું માત્ર પડોશીને થઈ રહ્યો છે જાણનાર છે એમ પોતાના સ્વરૂપમાં જ્યાં આવે છે તે પીડા પીડાનું કામ કરતી પીડા પીડા રૂપ લાગતી નથી. એવા પણ પુરુષો જોયા છે કે જેમને 35-35 ટાંકા આવ્યા હોય તો એમણે કોઈ દિવસ ક્લોરોફોર્મ સૂંઘ્યું નથી, કે કોઈ જાતે ચામડી પહેરી કરી નથી, 30-35 ટાંકા લીધા છે. એવા ભડવી પુરુષો છે, કેમ? એકદમ કષ્ટ નહીં થતું હોય, પણ એ કષ્ટને પોતાની સહનશીલતાથી એ પોતે સહન કરે છે. અહીંયા તો આત્માના લક્ષ્ય એટલું બધું પોતાના સ્વરૂપની શ્રદ્ધા રહેલી છે, દ્રઢત્વ થયેલું છે કે સીધા પોતાના સ્વરૂપમાં આવી જાય છે અને દુઃખ છે તે દુઃખરૂપ લાગતું નથી. તે રીતે કહે છે કે એ મુનિઓની અપેક્ષાએ આ વિશેષપણે દુર્લભ છે. આ પણ ધીરે 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 એ માર્ગમાં આગળ વધતા પ્રગટે છે. એવું નથી કે આટલું બધું મને પ્રગટે ને પછી હું મુનિપણું ધારણ કરીશ. એક વાર મુનિપણું ધારણ કરે, એક વાર શ્રાવકપણું ધારણ કરે, એક વાર દીક્ષા આદિ ગ્રહણ કરે, પછી સહજપણે આગળ ડેવલપ થતા જાય છે અને એવી શક્તિ આવતી જાય છે. એમના સંગમાં રહેવાથી, વારંવાર એ વસ્તુની ચર્ચા વિચારણા કરવાથી, વારંવાર પોતાના સ્વરૂપની સાધના કરવાથી, વારંવાર હું ચૈતન્ય સ્વરૂપી છું એવું દ્રઢત્વ કરવાથી અને એ સંગમાં રહેવાથી એવું બળ પ્રગટે છે કે ગમે તેવી વિપરીતતાઓની અંદર પણ સહજપણે એ જીવ રહી શકે છે. આપણને મુનિનો તો કોઈની હિસ્ટ્રી ખ્યાલ ન હોય, પણ એમના ઘરવાળા આવેલા હોય ને અમુક, એમની પાસેથી કોઈ વાર હિસ્ટ્રી જાણવા મળે એટલે કે આ તો એને તો એમ બધા ભૂત ભૂત કહેતા હતા, આવું ચારિત્ર તું સાવ, પણ સમાધિ મરણ કર્યું એમણે તો મડા વાંગડા રાખી ગયા. એવા સમતા ભાવથી સમાધિ મરણ, કોઈ વિકલ્પ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ કોઈ જાતનો દુખાવાની ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, શરીરમાં જે કષ્ટ થાય એવું સમાધિ મરણ કેવી રીતે કરી શકે? કે આપણા કરતા પણ બીજી કક્ષાનો જીવ હતો, કસા વગર ચાલે નહીં, બધું જ કરવું પડે, બધી રીતે પૂરો, એટલે એને ભૂત કહેતા હતા. આ તો એક મુનિની વાત છે. આચાર્ય સુખસાગર મહારાજ એમના સંઘમાં હતા, એમનો હાર બી આપણે ત્યાં થાય તો બીજા મુનિઓ કે કિસકા હાર હુઆ, આપણે કહીએ કે ઉનકા હાર હુઆ, તું ભૂત કા હાર હુઆ, એમ કે. કારણ કે એ મુનિઓની વચ્ચે પણ એમનું વર્તન એટલું બધું નિમ્ન કક્ષાનું હતું, મુનિને ચાજે એવું નહોતું, એવું હતું. પણ એમણે જે સમાધિ મરણ કર્યું હમણાં થોડા સમય પહેલા, 6-12 મહિના પહેલા, મોઢામાં આંગળા રાખી જાય એવું સમાધિ મરણ કેમ થાય?
ઈ દ્રષ્ટિના જીવ પણ એ જ વાતાવરણને પકડી રાખીને એ શ્રદ્ધા કરીને એમાં રહીને એટલા ડેવલપને તૈયાર થઈ ગયા કે દેહથી ભિન્ન પણ એટલું બધું સ્પષ્ટપણે એના અંતરમાં પણ ભાસ્યું. અને જ્યારે દેહ ત્યાગ કરવાનો વખત આવ્યો ત્યારે એની બધી પીડાને ભૂલી જઈ અને સંભાવથી સમાધિ મરણ કરી શક્યા. એટલે એક જ વસ્તુ છે કે માય પડ્યા તે માસુખ માણે, બાર બાર કેલ્ક્યુલેશન કર્યા કરે, આમાં તો આ તકલીફ થાય, આમાં તો આવું થાય, આમાં તેવું થાય. જેને જેને ઊંધો કરીને એકવાર પડવાનું, પાણીમાં પડે તો તરતા શીખે, જમીન પર તરતા શીખાય નહીં, પડવું જ પડે પાણીમાં, અને ઊંડા પાણીમાં થોડાક જવું પડે, એમ કરતા કરતા શીખાય. એમ અહીંયા પણ એવી વસ્તુ છે, એ જ વાતાવરણની અંદર એ જ લક્ષવાળા વ્યક્તિઓની સાથે એવા ગુરુની સાથે એનું જે વિશેષપણે ચારિત્રમાં પાલન કરતા હોય એવા ગુરુના સંપર્કમાં જો આપણે રહીએ તો સહજપણે વસ્તુ આપણા જીવનમાં પ્રગટી શકે છે. એ જે એવા મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. એટલે ત્યાં કેવળ સ્વાર્થ નથી, સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા બિના ખેત જો કરતે, એટલે મુનિમાં પણ એ લાગુ પડે અને બધે જ લાગુ પડે છે. અત્યારે આપણામાં એ લાગુ પડે છે, જેમ જેમ સ્વાર્થ ત્યાગ ઘટતો જાય એમ એ મુનિ થવાની યોગ્યતા પ્રગટ થતી જાય છે. અને મુનિ થયા પછી તો વિશેષપણે પ્રગટ, મુનિ થાય એટલે તો ભાઈ મહારાજ છે એમને કઈ કહેવાય, એ તો જે એમ નથી એવું કઈ છે જ નહીં, એમને એમનું કઈ કેવડાવવું જ નથી, એમને એવું કઈ, એ તો માત્ર સત્યનું પ્રતિપાદન કરે છે અને સત્યનું પાલન કરે છે. આપને કરવું હોય તો કરો, ન કરવું હોય તો આપને કઈ ફોર્સ નથી કરતા, સત્યનું પ્રતિપાદન કરે છે. પછી ટેક યોર પિક, તમારે જે કરવું હોય તે, તમને જે યોગ્ય લાગે તે કરો. આગળની ગાથા કહે છે, પરમ ત્વા સર્વમ પરિરતમ શેષમ શુતવિદા વપુસ્તાદાસ્તે તદપિ નિકટમ ચેદિતિ મતિ મમ ત્વા ભાવેતસ્તત્સ દપિ ન સદન્યત્ર ઘટતે દિનેન્દ્રાજ્ઞા ભંગો ભવતિ ચ હઠાત્મા. આગમના જાણકાર મુનિએ સમસ્ત બાહ્ય વસ્તુઓને પર અર્થાત આત્માથી ભિન્ન જાણીને તે બધાનો ત્યાગ કરી દીધો છે. આગમના જાણકાર, જ્ઞાનની અપેક્ષા એ વાત તો ચાલતી, ચારિત્રની અપેક્ષા વાત ચાલતી. આગમના જાણકાર નહીં, આગમના જાણકાર, આગમના શ્રદ્ધનાર, આગમને પચાવનાર, પોતાના જીવનની અંદર જેણે એ આગમના સારને ચરિતાર્થ કરીને પચાવ્યો છે એવા મુનિએ, એટલે એવા મુનિ એટલે જે રાગથી ઓલમોસ્ટ રહિત થઈ ગયા છે, બુદ્ધિપૂર્વકનો રાગ ક્યાંય પણ એમને રહ્યો નથી, એવા કે જે મુનિએ સમસ્ત બાહ્ય વસ્તુઓને, સમસ્ત બાહ્ય વસ્તુ એક આત્માના છોડીને બીજું બધું જ બાહ્ય છે, શરીરથી માંડીને બીજું બધું જ બાહ્ય છે, સમસ્ત બાહ્ય વસ્તુઓને પર અર્થાત આત્માથી ભિન્ન જાણીને તે બધાનો ત્યાગ કરી દીધો છે. હવે આ ત્યાગ તો શ્રદ્ધાની અપેક્ષાએ વાત ચાલે, શ્રદ્ધાની અપેક્ષાએ પૂરેપૂરો ત્યાગ કરી દીધો છે. અને કે શરીરનો ત્યાગ કેવી રીતે કરી દીધો, કે શ્રદ્ધાથી આ મારું નથી એમ સમજીને ત્યાગ કરી દીધો છે. જ્યાં સુધી આયુષ કરવાનો ઉદય હોય ને રહેવાનું હોય ત્યાં સુધી રહેશે ને પછી ચાલી જવાનું, તે પણ હું નથી જવાનો, શરીર જવાનું, હું તો જુદો છું એમ કરીને એનો ત્યાગ કરી દીધો, એના મોહનો ત્યાગ કરી દીધો છે, એના મમત્વનો ત્યાગ કરી દીધો છે, એમાં મારા પણ એનો ત્યાગ કરી દીધો છે. ખરેખર ત્યાગ તો એનો જ કરવાનો છે, વસ્તુનો ક્યાં આપણે ત્યાગ કરવાના છે, વસ્તુ તો આપણી છે જ નહીં, એને આપણે ક્યાંથી ત્યાગ કરવાના છે, એ તો કરવાના ઉદય મળી છે ને ચાલી જવાની છે, અહીંયા અહીંયા મૂકીને જતા રહેવાનું છે, એમાં આપણું કઈ છે નહીં એનો ત્યાગ કરવો. પણ અહીંયા તો ખરેખર સમસ્ત બાહ્ય વસ્તુઓને પર અર્થાત આત્માથી ભિન્ન જાણીને બધાનો ત્યાગ કર્યો. આત્માથી ભિન્ન છે, આત્માથી સૌહીન એવું અંતરમાં બેસી ગયું છે, ક્ષણે ક્ષણે કાર્ય કરીને પ્રસંગે પ્રસંગે આત્માથી સૌહીન. દરેક જગ્યાએ એક જ ક્વેશ્ચન પૂછાય, તારું શું, ગમે તે વસ્તુ થાય ત્યાં તરત જ પ્રશ્ન પૂછે છે પોતાના આત્માને, તારું શું, આ તારું છે, આ તારું થઈ શકે છે, આ તારું હતું, આ તારું છે, આ તારું થવાનું, પ્રશ્ન પૂછે તરત એમને સમાધાનમાં, મારે એની સાથે કાંઈ પણ નિસ્બત, તરત જ પાછા વળી જાય છે, તરત જ પાછા વળી જાય છે. એ બધાનો ત્યાગ કરી દીધો છે, શ્રદ્ધામાં પણ ત્યાગ કરી દીધો છે, ચારિત્રમાં પણ ત્યાગ કરી દીધો છે, અને સમજણમાં પણ ત્યાગ કરી દીધો છે. અહમ અને મમત્વ સર્વથા એ પ્રત્યેનું જેમણે ત્યાગી દીધું, છોડી દીધું છે. છતાં પણ જ્યારે શરીર અને પુસ્તક આદિ એમની પાસે રહે છે, પણ શરીર તો એમની પાસે જ છે અને પુસ્તક તો મુનિ રાખે છે કે નહીં, પુસ્તક પણ મુનિ રાખે છે, તો એ અવસ્થામાં, એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી છે એમ કેવી રીતે કહી શકાય, એમને નિષ્પરિગ્રહી કેવી રીતે કહેવાય. પરિગ્રહ તો ભાઈ કંઈ પણ ના હોવું જોઈએ, તો કંઈ પણ ના હોવું જોઈએ એટલે
બરાબર છે, જે વસ્તુને ઈચ્છાપૂર્વક સુખપૂર્વક એમાં સુખ દ્રષ્ટિ રાખીને મને કંઈક સાતાવળ જેવા ભાવથી રાખે પરિગ્રહ છે. પરંતુ અહીંયા તો જે વસ્તુ વિના ચાલે નહીં, અત્યારે ક્ષેત્રમાં ગયા છે એ તો કંઈ છૂટો પડે નહીં હાથમાં, તો એ શરીર તો પરિગ્રહ નથી. અને સાથે આ જે શાસ્ત્ર આદિ રાખ્યા છે એમાં પણ મમત્વ ભાવ નથી. એ આત્મ કલ્યાણ કરવા માટેનું એક અવલંબન છે, એ આત્મ જાગૃતિનું એક અવલંબન છે. એના વડે કરીને વિશેષ વિશેષ આત્માને ઉજમાળ કરવાનો છે, આત્મ જાગૃતિ વધારવાની છે, સામાયિક અને સમતા ભાવને વધારવાના છે, પરમાજતી દ્રષ્ટિને રોકવાની છે, વૈરાગ્યને વિશેષ બુદ્ધિંગત કરવાનો છે. તો એ પણ કોઈ રીતે પરિગ્રહના સાધન નથી એમ કે જો. તો તેવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે કહી શકાય? જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને જો કે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વ ભાવ રહેતો જ નથી, એમને શરીર પ્રત્યે મમત્વ ભાવ નથી અને એમને પુસ્તકાદિ પ્રત્યે મમત્વ ભાવ નથી. મમત્વ ભાવ નથી, અવલંબન જરૂર છે પણ એના પ્રત્યેનો મમત્વ ભાવ નથી. આ બહુ પાતળી રેખા સમજવા જેવું છે. આપણે અવલંબન હોય એને મમત્વ સમજી લઈએ છીએ, અથવા મમત્વ કરીને એને અવલંબન મારી લઈએ, એવું નથી. હો તો હો, ન હો તો ન હો, એ હોય તો આમ ને ન હોય તો આમ, અનેક વિકલ્પોનું કારણ એ મુનિને ક્યારેય બનતું નથી. કોઈ પણ વસ્તુમાં મારા પણ હું માન્યું હોય, ભલે હું કહું છું કે ધર્મ માટે માન્યું હોય અમુક પુસ્તકનું, અને કદાચ કોઈ લઈ ગયું હોય તો આ જીવને અનેક વિકલ્પો થાય છે, જીવ અપસેટ થઈ જાય છે. તો ત્યાં પણ કોઈ અપેક્ષાએ મારું પુસ્તક એવું મારા પણ રહેલું. અહીંયા તો કહે છે કે એમને એવું કોઈ પણ મમત્વ છે જ નહીં, એમને જો કે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વ ભાવ રહેતો નથી, તેથી જ તેઓ વિદ્યમાન હોવા છતાં પણ અવિદ્યમાન સમાન જ છે. છે તો ખરા એમની પાસે, પણ હોય ને ના હોય બે સરખું છે. કોઈક વાર જો એ મુનિને એ પુસ્તક ન મળ્યું જેનો એ અભ્યાસ કરતા હોય તો એકદમ અપસેટ થઈ જાય. કોણ નહીં કે આપકો પૂછતે નહીં, એ વો એમ મુનિ થાય છે. તો અચ્છા ઠીક હૈ, આજ એ લે લો, એ નહીં એ લે લો, એ નહીં ચલો આજ એ લે લો, એમ બીજું પુસ્તક લઈને પોતે માત્ર પોતાના આત્માને જાગૃત કરો, જેનો ઉલ્લંઘન જ જોઈએ છે એ લઈ લે છે. એનો અર્થ એમ બતાવે છે કે એમાં એમને મમત્વ નથી, કોઈ મમત્વ રહેતો નથી, અને તેથી જ તેઓ વિદ્યમાન હોવા છતાં પણ અવિદ્યમાન સમાન છે. એટલે શરીર હોય કે ના હોય બંને સરખું છે, કારણ કે શરીરને છૂટવાનો કોઈ પણ નિમિત્ત બહારમાં દેખાય ત્યારે મુનિ અપસેટ થઈ જતા નથી, એમનું મોઢું પડી જતું નથી, ઓહ કેન્સર આ ગયા લા સકતો, એવું મુનિ કોઈ દિવસ થતું નથી. કારણ કે દીક્ષાલીજી ત્યારથી જ એમને શરીર પ્રત્યેનો મોહ અને આસક્તિ છોડી દીધા છે. આ મારું છે જ નહીં એટલું બધું દ્રઢત્વ અંતરમાં પ્રકાશે છે કે હોય કે ન હોય એમને કાંઈ પણ ફરક પડતો. એક મહારાજની સમાધિ જોઈ લીડરમાં, સુધસાગર મહારાજના સંઘમાં જ એક સંભવસાગરજી મહારાજ કરીને હતા, એમની સમાધિ જોયેલી ત્યાં હતા. તમે જુઓ કે જ્યારે પહેલાં તો પેલો છાસનો મઠો અને આમ તે બધું લેતા હોય જ્યારે જ્યારે સમાધિ તરફ આગળ વધે ત્યારે, અને પછી છેલ્લે માત્ર પાણી લેતા હોય એક વખત, બીજું કાંઈ પણ લેતા નથી, એક વખત પાણી લે અને શરીરની અંદર પછી બિલકુલ ખોરાક ન લો, શરીર ક્ષીણ થતું જાય એટલે પેલી નાળીઓ તૂટે ને, એવા ટાઈમે પછી બહુ તૃષાની ને એવી બધી ઈચ્છાઓ થાય. રાત્રે તમે જુઓ તો આમ આમ ઘણી વખતે આમ સબળતા એવું પણ તમને લાગે બહારમાંથી, એટલે એટલી બહારની વેદના શરીરની હોય. ત્યારે ધીમે રહીને આચાર્યશ્રીએ પૂછ્યું, એમને જોયું કે ભાઈ અમને કદાચ વેદના સાચી થતી લાગે, એટલે આચાર્યશ્રી રાત્રે હતા પૂછ્યું, થોડા જલ પીઓગે મુની, થોડા જલ લોગે મુની, ક્યા જલ લેંગે? આમ જુઓ અંદર અકળામણ એટલી થઈ રહી છે પણ શ્રદ્ધા શું કામ કરે, ક્યા જલ લેંગે? તીન કાલ તીન લોક કા, તીન લોક કે સમુદ્રો કા જલ પી લિયા તો ભી તૃષા બીબી હમારી નષ્ટ નહીં હુઈ, તો એ જલ લે કે ક્યા કરે? જીવો બહારની દશા આવી છે જોઈને આપણને એમ થાય કે મુનિ જાણે કે પોતાના આત્મ સ્વરૂપમાંથી ભ્રષ્ટ થઈ ગયા છે એવું લાગે આપણને. અને જ્યાં આચાર્ય મહારાજે આવી પૂછ્યું, મુનિ થોડા જલ લોગે? તો મહારાજ કહે છે કે નહીં, ક્યા જલ લેંગે? હા વિચારો કેટલી બધી અંતરમાં જાગૃતિ હોય છે, આ કેવી રીતે બની શકતું હોય? આપણને એમ લાગે બહારમાં જોઈને કે આ બધું છે એમને પરિગ્રહ છે, પણ એમની અંતરદૃષ્ટિ તો કંઈક જુદા જુદા જ દેશની અંદર હોય છે, જુદા જ વિચારોની અંદર હોય છે, કંઈક જુદી જ દુનિયામાં હોય છે, એટલી બધી જાગૃતિ અંતરમાં રહેતી હોય છે. એટલે કે વિદ્યમાન હોવા છતાં પણ વિદ્યમાન સમાન જ છે. હા પણ કન્ડિશન છે પાછી, એવું નહીં કે દૈવીને હોય કોઈને થઈ જાય તો તરત જ તને કર્મનો બંધ થાય એમ પણ કહે પાછા. બહુ સ્પષ્ટ વક્તા છે મુનિ આચાર્ય, એટલે કહે છે હા જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે મમત્વ હોય તો પછી તે નિષ્પરિગ્રહી કહી શકાતા.
જો એમાં મમતો ભાવ હોય, જો એમાં મારાપણાનો ભાવ હોય, જો એમાં સુખ બુદ્ધિ હોય, જો એની શાતાની અંતરમાં ઊંડે ઊંડે પણ કઈ પણ ઈચ્છા હોય કે ભગવાન તે છૂટી જાય તો છૂટી જાય, પણ મને આટલી બધી પીડા ન થાય, એવું કઈ પણ ભાવ જો અંતરમાં આવે, દેહમાં મારાપણાનો ભાવ આવે, તો પછી તે નિષ્પરિગ્રહી કહી શકાતા નથી. વિચારજો, ક્યારે મુનિ નિષ્પરિગ્રહી છે? કે જ્યારે એના પ્રત્યેનું મમત્વ સંપૂર્ણપણે તોડ્યું છે. અલ્પ પણ રાગાદીનો ભાવ, એટલે જે કૃપા, એટલે જે મુકુંદ આચાર્ય કહે છે ને, આપણે એમ લાગે આપણે બોલવા ખાતર બોલી જઈએ, પણ એમાં ગહનતા કેટલી હોય છે વિચારવું ક્યારે. અણ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જે ગને તે સર્વ આગમ ધર્મને પણ જાણતો નહી આત્મની. અણ માત્ર પણ કોઈ પણ એંગલથી ગમે તેવી પરિસ્થિતિમાં મુકાયા હોય તો પણ રાગાદી અંદરમાંથી થતા નથી, એના પ્રત્યે સુબુદ્ધિ ક્યારેય થતી નથી. અને જો થાય તો તે એમનું જે પરિગ્રહ નામનું જે મહાવ્રતનું પાલન છે એમાંથી ભ્રષ્ટ થઈ જાય છે. અને એવી અવસ્થામાં હવે જોજો, નાનું બાળક કોઈ પણ સજા, કોઈ પણ ગુનો કરે તેની સજા એને લિમિટેડ હોય, નાની હોય, થોડી હોય, ઓછી હોય. અને પાકડ વ્યક્તિ, મેચ્યોર વ્યક્તિ જો એવી એવા જ પ્રકારનો ગુનો કરે તો એની સજા જબરજસ્ત મોટી હોય, એવો અહીંયા પણ છે. અને એવી અવસ્થામાં તેને સમસ્ત પરિગ્રહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો, કારણ કે મહાવ્રત પાલે છે એટલે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરે છે. અંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ 14 + 10 = 24 પરિગ્રહનો એમણે ત્યાગ કર્યો છે. એનો ત્યાગ કર્યો હોવાથી એવી જે જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે મુનિને પરિગ્રહનો ત્યાગ કરવાની, એનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય છે. એનો ભંગ કરવાનો દોષ લાગે એને કેવો દોષ છે? કે જેથી તેને બળરૂપ પાપ બંધાય છે. મોટકું પાપ લાગે છે, મુનિ નાનું પાપ નથી લાગતું. એ પાપ એ ગૃહસ્થ કરે તો એને ઓછું લાગે, શ્રાવક કરે તો ઓછું લાગે, અને શ્રાવક કરતા ગૃહસ્થ કરે તો ઓછું લાગે, અને ગૃહસ્થ કરતા કોઈ અવ્રતી હોય, હા અજ્ઞાની હોય, એ કરે તો કોઈ અપેક્ષા એને પણ પાપ ઓછું લાગે. એક વસ્તુ જાણવા છતાં, સમજવા છતાં પણ કરવું, એનું પાપ ઘણું મોટું છે. એટલે કોઈ અપેક્ષા એ કીધું છે, આ જગતમાં એક ઇન્દ્રિય જીવોને જેટલું પાપ લાગે એના કરતા બે ઇન્દ્રિય જીવોને એ જ કાર્ય કરવાનું પાપ વધારે લાગે છે. એ જ જો કરી શકે તો, એ જ કાર્ય જો ત્રણ ઇન્દ્રિય જીવ કરે તો એના કરતા વધારે પાપ લાગે છે. એ જ પાપનું કાર્ય જો ચાર ઇન્દ્રિય જીવ કરે તો એના કરતા મોટું પાપ લાગે છે. એ પાપ જો પંચેન્દ્રિય જીવ કરે અસંગની કરે એના કરતા મોટું પાપ લાગે છે, અને જો પંચેન્દ્રિય સંગની એ જ કૃત્ય કરે તો એના કરતા પણ મોટું પાપ લાગે. કેવી રીતે આવી થિયરી? થિયરપે એટલા માટે છે કે જીવને સમજ જેટલી જેટલી હોય અને સમજણપૂર્વક જેટલું જેટલું કરે એટલું એને મોટું પાપ લાગે છે. એટલે કરી તો અહીંયા આગળ શરીર પ્રત્યે અને ચોપડી પ્રત્યે મમતોની વાત ચાલે, કઈ બહુ બહારમાં પરિગ્રહ તો કરી નાખ્યો નથી, કઈ પરિગ્રહનું કઈ એમણે કોઈ સેવન નથી કર્યું, પણ છતાં પણ મુનિ એ મહાવતી છે એટલે ત્યાં આગળ એમને કહે છે કે એનો દોષ પ્રાપ્ત થાય છે અને બળપૂર્વક પાપ બંધાય એટલે મોટું પાપ લાગે છે. જેટલી દશા ઊંચી એટલી સાવધાની વધારે એક્સપેક્ટેડ હોવી જ જોઈએ, અને જો એને અનુરૂપ ન હોય તો મોટા દોષના ભાગી થવું પડે. એટલે વ્રત લેવાથી ગભરાવું એવું નહીં, હો થાય તો ખરું, વ્રત તો લેવાના, વ્રત લઈએ ત્યારે કોઈ વખત તૂટે પણ ખરા, પણ તૂટે ત્યારે વિશેષ જાગૃત થવાનું, વિશેષ સાવધાન થવાનું, અને ફરી ન થાય એવો અંતરમાં પાકો નિર્ણય કરવાનો. વારંવાર એ ભૂલ થતી હોય તો એનું પ્રાયશ્ચિત આપણે આપણા ગુરુ પાસે જઈને લેવાનું, એના માટેનો ઉપાય શોધવાનો, અને વારંવાર પુરુષાર્થ કરીને એમાં સ્થિર થવાનો. 819માં કહ્યું છે પ્રમાણે, જ્યાં સુધી એને હઠાવતા નથી, હરાવતા નથી, ત્યાં સુધી નીચે મને બેસતા. આ શ્રાવકનું કર્તવ્ય છે જો મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો. વારંવાર આપણે વિષય કસાયો જોર કરીને હરાવી જાય છે, એક વાર, બે વાર, ચાર વાર, પાંચ વાર, પણ મમ્મદ ગજની જેવા તો 70-70 વખત પૃથ્વીરાજે એને હરાવ્યો, ભલે પણ 18મી વાર એની ચઢાઈ કરી, ભલે ત્યાં નેગેટિવ છે એ અપેક્ષા નહીં, આપણે તેને જે પુરુષાર્થ કરી જવું છે, 18મી વખત પુરુષાર્થ કરીને એને મોહમ્મદ એને આ પૃથ્વીરાજને હરાવ્યો. આપણે પણ વારંવાર પુરુષાર્થ કરીને, જોર કરીને, વધારે બળ કરીને, વધારે પ્રાયશ્ચિત કરીને, વધારે જાગૃત રહીને, વધારે સત્સંગને સાનિધ્યમાં રહીને, વધારે સદગુરુના ચરણ કમળમાં રહીને, એ દોષોની કબૂલાત કરીને, બળ લઈને ફોરવીને પણ એને હરાવવાની જરૂર છે, ત્યારે જ ખરેખર સાચી દિશા પ્રાપ્ત થાય છે. એમાં બે ગાથા વચ્ચે કીધી. હવે પછી આગળનું જે આપણે બ્રહ્મચર્ય નામનું વ્રત છે એની વાત આપણને આચાર્ય કહેવાના. એટલે અહીંયા આપણે એમ સમજી લઉં કે એક બાજુથી વાત ચાલતી હોય, મુનિ આવો હોય, આવો હોય, પછી ના આવે તો મુનિ ચાલે એવું કંઈ છે નહીં. એ મને પણ દોષ લાગે છે, એ આપણા કરતા વિશેષ જાગૃત રહે છે.
જેટલું ત્રીજા ધોરણનું છોકરું વાંચે એના કરતા સાતમા ધોરણ વાળા વધારે અભ્યાસ કરવો પડે, એના કરતા મેટ્રિક વાળો વધારે અભ્યાસ કરતો હોય, અને એના કરતા કોલેજમાં કે આગળ ઉપર ભણતો એને વિશેષ અભ્યાસ કરવો પડે છે. એટલે યાદ રાખવું કે સાધના તો એ જ પ્રકારે ત્યાં ત્યાં ચાલુ જ રહે છે, એમાં કોઈ પણ પ્રકારની ઓટ આવતી નથી, અને ઓટ આવે તો એલાવ પણ નથી. હવે આગળ કહે છે, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો હો ભાઈ, આ તો સામાન્ય વાત ચાલે છે પણ એમાંથી શીખવા જેવું ઘણું છે. કે આપણે ઘણી વખતે જે લેવલમાં જે લેવલમાં ટેકિટ ફોર ગ્રાન્ટેડ કરી દઈએ છીએ તો ઉત્થાન અટકી જાય છે. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટેડ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ યોર પ્રોગ્રેસ ઇઝ હાઇન્ડર્ડ, સ્ટોપ થઈ જાય ત્યાં ત્યાં પ્રોગ્રેસ, પછી પ્રોગ્રેસ આગળ થતો જ નથી. થાય તો દોષ થયો લાગવું જ જોઈએ. હું તો કહું છું કે શ્રાવકનો દોષ પણ આપણને મુનિ જેવો દોષ લાગવો જોઈએ કે આ થયું જ કેમ મારાથી, એમ લાગવો જોઈએ. અને એનો એટલો ઉગ્ર પુરુષાર્થ થવો જોઈએ ત્યારે જયારે મુનિ પણ ઉપરતે એની ભૂમિકા છે એ યથાર્થ આપણી બંધાય છે. આગળ કહે છે, હવે જો 53 માં પાના ઉપર 104 નંબર નો શ્લોક લઈ લઈએ પછી વિશેષ વિચાર જોઈએ. તાવ કરે ચત સંગાધાર મે તસ્ચલતી લઘુ ચયતીક્ષ્ણ દુઃખોદ ધારમ જામી પુત્રી સવિત્રીરિવ હરિણ દ્રશ્યસ્ત પરમ બ્રહ્મચર્યમ. હવે બાહ્ય જે ધર્મ છે એ બ્રહ્મચર્યનું જે પાલન છે એની વાત ચાલે છે. એટલે કે છે જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે, કોની વાત આગળ કહેશે, જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે જેના પ્રભાવથી પ્રાણી માટીના પિંડાની જેમ ઘૂમે છે, અને જે અનેક વિકારરૂપ ભ્રમ કરનાર છે એવું આ સંસારરૂપી ચક્ર. તો ઉપરની ત્રણ જે પેલી વાતો કીધી કોના માટે કીધી, સંસારરૂપી ચક્ર માટે કીધી. આ સંસારરૂપી સંસારમાં પરિભ્રમણ રૂપી ચક્ર કેવું છે, તો કે જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે જેના પ્રભાવથી પ્રાણી માટીના પિંડાની જેમ ઘૂમે છે, અને જે અનેક વિકારરૂપ ભ્રમ કરનાર છે એવું આ સંસારરૂપી ચક્ર, જે સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે. સ્ત્રીઓના આધારે એટલે સ્ત્રીઓને દોષ દેવાની જરૂર નથી, અહીંયા કામના સંસ્કારની વાત ચાલે છે, સ્પર્શ ઇન્દ્રિયના વિકારની વાત ચાલે છે. સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી સ્ત્રીઓને, એવી સ્ત્રીઓને એટલે કામના નિમિત્તોને, કામના બળવાન નિમિત્તોને, એમ સમજ્યું ત્યાં આગળ. મોહને ઉપશાંત કરનાર, હવે આ કોણ છે, આ મુનિ છે, એના ગુણો ચાલે છે. એ સ્ત્રીઓને કોણ કરે છે એની વાત કરે છે. મોહને ઉપશાંત કરનાર મોક્ષના અભિલાષી નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા બહેન દીકરી અને માતા સમાન જુઓ. એમ કેવી રીતે બ્રહ્મચર્યનું ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ કેવી રીતે આવી શકે અને શું હોઈ શકે, તો કે જે આપણા કરતા જે મોટા ઉંમરના છે તે આપણી માતાઓ છે, આપણાથી જે સમકક્ષ છે એટલે સમ ઉંમર છે આપણી ઉંમરના છે એ છે તે આપણી બહેનો છે, અને આપણા કરતા નાના ઉંમરના જે છે એ મારી દીકરીઓ છે, એવો એકવાર અંતરમાં વિચાર કરવાથી કોઈ પણ પ્રકારનો વિકાર થવો સંભવતો સામાન્ય વિવેકી જીવને કોઈ દિવસ એમાં પછી વિકારનો ભાવ ઉદભવતો નથી. તો એ પ્રમાણે આ જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ અને જેના વડે સંસારની અંદર ચતુર્ગતિને પંચેન્દ્રિયમાં આ જીવ ભમ્યાન કરે છે, અનેક પ્રકારના રૂપને, અનેક પ્રકારના જન્મોને, અનેક પ્રકારના શરીરોને, અનેક પ્રકારના નરકોને, અનેક પ્રકારના જે સુખ દુઃખોને આ જીવ પામે છે એવું સંસારરૂપી ચક્રથી કામના સંસ્કારથી છે. પાંચે પાંચ ઇન્દ્રિયોનું મૂળ હોય તો તે સૌથી પહેલી એક ઇન્દ્રિયોને ક્યારે નહોતી, એવું હતું જ નહીં, એટલે એને દ્રઢમાં દ્રઢ સંસ્કાર તે સ્પર્શ ઇન્દ્રિયના છે એનાથી છે. તો કે એને મોહને ઉપશાંત કરનાર એવા મુનિ જેણે અજ્ઞાનને નાશ કરવાને માટેની ભેટ લીધી છે, અજ્ઞાનને જે ઊભું થવા દે ત્યાં ઊભું થયું કે તરત જ દબાવી દે એવા સાવધાનને જાગૃત છે એવા મુનિઓ મોક્ષના અભિલાષી, શાશ્વત સુખ અને આનંદના અભિલાષી, કોઈ પણ વસ્તુની જે અવલંબન ન પડે એવું પોતાના આત્માનું પોતાનું ભૌતિકું જે સુખ છે એને પ્રાપ્ત કરવાના અભિલાષી
અને નિર્મળ બુદ્ધિવાળા, જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, પવિત્ર થઈ છે, જેમાં સાચી વસ્તુ યથાર્થ રૂપે ભાસે છે, જે સત્યને જ ગ્રહણ કરવાનો ઉદ્યમ કરે છે, જે સત્ય દશાને પ્રાપ્ત કરે છે, જે સત્ય શાશ્વત સુખ અને આનંદને પ્રાપ્ત કરે છે, એવી બુદ્ધિવાળા મુનિ સદા બહેન દીકરી અને માતા સમાન જુઓ. એવી જે સ્ત્રી એટલે કામનું જે નિમિત્ત છે એને માત્ર એક નિમિત્ત રૂપે જુએ છે, પણ એમાં ક્યાંય પણ પોતાની ચિત્તવૃત્તિને જોડતા નથી, એમ કહે છે. એ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. વિશેષાર્થ ખાલી વાંચી લઈએ, આપણે આવતી તેનું થોડું વિશ્લેષણ કરશું. વિશેષાર્થ, અહીં સંસારમાં ચક્રનો આરોપ મૂકવામાં આવ્યો છે તે આ કારણે, જેમ ચક્ર એટલે કે કુંભારનો ચાકડો ખીલીના આધારે ચાલે છે, નીચે ખીલી છે એના આધારે ચક્ર આમ ફરે છે ગો ગો ગો, તેવી જ રીતે આ સંસાર ચક્ર એટલે કે સંસાર પરિભ્રમણ સ્ત્રીઓના આધારે ચાલે, એટલે કામના સંસ્કારોથી, કામ એટલે વિશાળ દ્રષ્ટિ રાખીને પંચેન્દ્રિયના સંસ્કારો એમ લઈ લેવાનું, પણ એ કામની મુખ્યતાથી કહેવામાં આવે છે, એના સંસ્કારોથી ચાલે છે. ચક્રમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. સંસારમાં તીક્ષ્ણ ધાર હોય, એક્સ હોય ને જેની પર એ ચક્ર ચાલતું હોય, એ હોય તો સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. અનેક દુઃખો એની અંદર ગર્ભિત છે. એ ચક્ર જ્યારે ચાલે છે તો એના વડે પરિભ્રમણ કરતા અનેક પ્રકારના દુઃખોની પ્રાપ્તિ થાય છે. કુંભારના ચાકડા ઉપર જે માટીનો પિંડો પરિભ્રમણ કરે છે તેમાં સંસાર ચક્ર ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો ઘૂમતા ઘૂમતા માટીના પિંડમાંથી અનેક વિકારો, શકોરું, ઘડો, કુંડુ વગેરે ઉત્પન્ન કરે છે, તેવી રીતે આ સંસાર ચક્ર પણ અનેક વિકારો જીવની નર નારક આદિ રૂપ પર્યાયને ઉત્પન્ન કરી તેમને ઘુમાવે છે. કઈ કબહુક કાજી, કબહુક પાજી, કબહુક હુઆ અપભ્રાજી, કબહુક જગમે કીર્તિ ગાજી, સબક ઉદગલ કી બાજી, આપ સ્વભાવ મે રે અવધુ સદા મગન મે. તો કે આ બધી દશાઓ ઉત્પન્ન કરાવે છે અને ઘુમાવે છે. તાત્પર્ય એ છે કે સંસાર પરિભ્રમણના કારણભૂત સ્ત્રીઓ છે તેમના વિષયનો અનુરાગ છે. સ્ત્રીઓ નથી પણ સ્ત્રીઓ છે એમના વિષયનો અનુરાગ છે, એટલે કામના સંસ્કાર છે. તે સ્ત્રીઓને અવસ્થા વિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમાન સમજીને, એટલે કામના જે કંઈ પણ નિમિત્તો છે એને આ પ્રમાણે વિવેક બુદ્ધિ વડે ખલાસ કરી નાખીને તેમના પ્રત્યે અનુરાગ ન કરવો, એ બ્રહ્મચર્ય છે જે તે સંસાર ચક્રથી જીવોની રક્ષા કરે. આવા બ્રહ્મચર્યનું પાલન આવા વિવેક દ્વારા કરવાનું હોય છે એ વિશેષપણે હવે યથા અવસરે આપણે વિચારીશું. પણ મુનિની દશા એટલી બધી અદ્ભુત કીધી છે અને શ્રાવકપણામાંથી જ મુનિપણું પ્રગટે છે, એટલે આ બહુ જ ગમે છે કહેવાનું. નહીં તો કોઈ પણ એમ કહે મુનિની દશાને આપણે શું નિસ્બત, આપણે તો ગૃહસ્થ છીએ, પણ નહીં એવું નથી. આ શ્રાવક દશા, આ ગૃહસ્થ જ એક વખત સાચો શ્રાવક થઈ અને પછી મુનિ થવાનો છે, એટલે એનું બુકિંગ, એનું શરૂઆત, એનું પ્લેટફોર્મ જે છે અહીંયાથી તૈયાર થાય છે, શરૂ થાય છે, આખી ભૂમિકા અહીંયાથી બને છે, અને એમાં પછી મુનિપણું એ તો એનું ફળ છે. પછી ત્યાં તો સાધના કરવાની એનું ફળ છે, એ ત્યાં આગળ પડાય છે. જો આ એનો બેઝ તૈયાર ન હોય તો ત્યાં મુનિપણું પાડી શકાતું, એ મુનિપણું સફળ પણ થતું નથી. માટે અત્યારથી જ જાગવાનું, અત્યારથી એ વસ્તુને આપણી સ્થિતિમાં, આપણી પરિસ્થિતિ પ્રમાણે, આપણી યોગ્યતા પ્રમાણે, આપણે જેટલું કરી શકીએ એટલા પ્રમાણે, અણુવ્રત હોય તો અણુવ્રત રૂપે, બીજું હોય તો એ રૂપે, પણ એટલું કરીને પણ જે જીવ સોલિડ તૈયાર થાય એની ઉપર પછી મહાવ્રત રૂપી મહેલ બને છે, સાચો મુનિ બને છે, મુનિ પણ સફળ કરે છે અને સંસારથી મુક્ત થઈને સાથો સુખ અને આનંદને પામે. માટે આ વિચારવાનો ખૂબ આનંદ આવે છે. ઓ સુખદામયનંત સુસંત જહિ દિન રાત્ર રહે તદ જ્ઞાન મન ઔર શાંતિ અનંત સુદામય જે પ્રણમો ભગતે વરતે જયતે ઓ પ્રણમો ભગતે વરતે નિર્ગન
Yeah,